મારે અહીંયા વિદ્યાર્થી દોસ્તો સાથે પછી વાત કરવી છે. ગુરુજીઓ જે બેઠા છે, મેનેજમેન્ટના જે મિત્રો બેઠા છે, એમની સાથે વાત કરવી છે. સર, એક સર્વે આવ્યો છે, એક સર્વે એવો આવ્યો છે કે આપણે કોલેજ સુધી ભણીએ છીએ એમાંથી 80% કોઈની કામ આવતું જ નથી. કોલેજ સુધી ભણીએ છીએ એમાંથી 80% ક્યારેય કામ આવતું નથી. આપણને કામ આવે છે શું કામ કે એની આપણે વહન કરવાનું જ નીચે. એટલે પણ આપણી સિવાયના જેટલા ભણી ગયા છે એને જીવનમાં કોઈ જ ભણેલું 80% કામ લાગતું નથી. તો સવાલ એ છે કે આ 80% કાઢી ન શકાય? જે કામનું નથી એને કાઢીએ, અને જે કામનું છે એને લાવીએ, જેને આપણે ફ્રન્ટલાઈન કરિક્યુલમ કહીએ છીએ. આ એક ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે. કારણ કે 10, 11, 12 વિદ્યાર્થી ગોખી ગોખીને સાહેબ ગાંડો થઈ જાય છે. એ ગોખેલું પાછું એને કામ આવવાનું નથી, સિવાય કે જે ઉપલા 10% જે એને કામ આવે છે. પણ 90%ને ગોખાવીને આપણે એટલું મોટું પાપ કરી રહ્યા છીએ કે આપઘાત કરે છે, એ માનસિક તણાવમાં આવી જાય છે. તો એવું ન કરી શકીએ રામાનુજ સાહેબ કે 80% કાઢીએ, ભલે શરૂઆતમાં 10-20% કાઢીએ, અને જે જરૂરી છે એને લાવીએ. જરૂરી છે કેવું હું તમને કહું, મને એમ હતું કે ગણિતનો ખા છો. જે સ્કૂલમાં સાયન્સ ટીચર હતો એનું રિઝલ્ટ 0 હતું, એટલે મારી એપોઇન્ટમેન્ટ થયેલી. એ રિઝલ્ટ 95% સુધી લાવેલા, એટલે મને આમ બહુ જ મોટું ગુમાન કે હું તો ગણિતનો કાયદ છું અને હવે મારે ગણિતનું પુસ્તક લખવું છે. એ વાત પછી એક પ્રસંગ એવો બન્યો કે મારા ફાર્મ હાઉસમાં મારે એક દિવાલ બનાવવી હતી. એ દિવાલ બનાવી હતી એનું માપ કાઢ્યું તો ખબર પડી કે આનું ક્ષેત્રફળ આટલું છે. હવે ક્ષેત્રફળ કાઢ્યા પછી ઓલા ચોસલાના માપ કાઢ્યા, બેલાનું, કે એનું માપ આટલું છે તો આને ભાગ્યા આટલા, એટલે કે 100 બેલા જોશે. આપણે કડીઓ બાજુમાં બેઠો હતો, મારી સાથે મેથેમેટિક્સમાં યુનિવર્સિટી સેકન્ડ મિત્ર બેઠેલો સાથે, અમે બે એમ કીધું કે 100 બેલા જોઈએ. બોલો કડીઓ કે ના 80 બેલા જોઈએ. અરે ભાઈ, આ અમે ગણિતમાં ખાસ છીએ, કીધું અમે આ ગણિત પાકું કરીએ અત્યારે કે આમાં 100 જ જોઈએ. કે એ કે બારી બાયરા નહીં આવે વચ્ચે. સાહેબ, આ સ્થિતિ છે. ગણિતને વાસ્તવિક સ્થિતિ ઉપર મૂકવાની જરૂર છે, અને એમાં ખાસ કરીને 7-8, 9 ધોરણ સુધી તો એ સિવાય કશું જ નહીં. જીવનમાં ઉપયોગી છે એ જ મૂકો, અને પછી જે થિંકિંગ પ્રોસેસવાળું જે તર્ક ઉપર જવું છે એ પછી ઉપલા ધોરણમાં મૂકીએ. આવું નહીં કરવું જોઈએ. આ કરવાનો સમય આવી ગયો છે. આપ જેવા બધા લીડ કરશો તો ગાંધીનગર જાગશે, બાકી ગાંધીનગર જાગે એવી કોઈની તાકાત નથી. સાહેબ, અમારે અહીં એક ડીડીઓ સાહેબ આવ્યા, એટલે હું આ 2 દિવસથી ફરિયાદ સાંભળું. ડીડીઓ સાહેબ શિક્ષકોને ગાળો બોલે છે, આવું ક્યાંય સાંભળ્યું છે? એ ભણ્યા તો હશે ને, એનો અર્થ એમ કે ભણતર કાચું છે ને, ભણતર કાચું છે ને, ભણતરમાં ક્યાંક તણાવ ઊભો થાય છે ને, ભણતર પેલું આપઘાત લાવે છે ને, ભણતર ખોટા શબ્દો બોલતા કરે છે ને. આ ભણતરને બદલાવ લાવવાની જરૂર છે. એનો પાયો એક જ છે, 80% નકામું છે ને કાઢો એક વખત, અને જે ઉપયોગી છે એને લાવો. બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણી આ પ્રાર્થના સાંભળે, અને હું તો તલવાર પ્રાણાયામ કરીશ આની માટે. હા, થેન્ક યુ.